નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ કિના પર. મિત્રો, તમે આ જોઈ રહ્યા છો રાજકોટ સમાજની સગાઈ, એની વિધિ. આ અમારી બેનપણી આવી રહી છે, એના દીકરાની છે સગાઈ. વિડીયો પૂરો જોજો, વચ્ચે અમે બેનપણી મળી છીએ. પૂરો જોશો એટલે તમને આ વિધિ પણ સમજાશે અને આનંદ પણ આવશે. અલગ અલગ રીત અને રિવાજને પણ તમે જાણી શકશો. ઓલી બાજુ આવી ને, આપડે આ બાજુ આવી ને. ધીરાબેન ના ઘરે લગ્ન માં હું નતી આવી, હું નાગપુર ગઈ. બિલકુલ બિલકુલ, બધા દેખાશો એક સાથે. બરાબર, કયો અહીંયા શું કરવા આવ્યા છો? કયો બધા તો અહીં સગાઈ વિધિનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. મારી બેનપણી ધીરાબેન ગોરનો દીકરો ઋષિ અને પુત્ર હતું હેમાંગલી, હેમાલીની અહીં સગાઈ વિધિ શરૂ થવાની છે. પણ એ સમાજમાં વધાઈ દેવાનો કેવો કાર્યક્રમ છે વધામણીનો, સાંભળો. ખીરાય મતલબ વધામણી છે તમને, ખીર એટલે દૂધ. અને અહીં ધીરાબેન એના પુત્ર વધુને અને પુત્રને વધાવી રહ્યા છે. આપણા પાટીદાર સમાજમાં જેમ ચાંદલા વિધિ, કેમ આપણા એટલે મારા ફોલોઅર્સ તમે બધા અનેક સમાજોના છો, છતાંય કહેવાય જાય. આ માટલીમાં શું છે ખબર છે તમને? આ શણગારી માટલીની અંદર છે સાટા. એમને એવી પ્રથા છે કે 11 કિલો સાટા હોય ને, વિશેષ હોત વધારાના રાખ્યા, માટલીની અંદર 11 કિલો સાટા હોય અને પછી એના સામે પક્ષને અપાય અને એ પરિવારજનોને બધાને બબે બબે સાટા આપે, એવું મને જાણવા મળ્યું. મેં પૂછ્યું કે આ માટલીમાં શું છે, તો માટલી ખોળામાં આપી અને અહીં સાસુ અને જેઠાણી સામે આપે. અને આ અમારી સમાજમાં એવું હોય કે સોપારી વિધિ કાર્યક્રમ કહેવાય, તો અહીં રૂપિયો નાળિયેર, તો સામ સામે બંને વેવાણે રૂપિયો નાળિયેર આપ્યું, નાળિયેર અને ઉપર રૂપિયો જો સિક્કો. અને દાગીના માટે જે કર્યું છે ગળાનું ને બુટી, પેન્ડલ સેટ છે, તો ધીરાબેન આપી રહ્યા છે. અહીં પહેલાં વેવાણને આપશે અને પછી પુત્રવધુના ખોળામાં આપશે, કે જે કંઈ રીત રિવાજ છે, જે કંઈ દાગીનો છે, સામ સામે વડીલો જ પહેલાં જોઈ લે. તો બંને વેવાણો સામ સામે આપે છે. અહીં બંને સમાજનું, બે સમાજનું, અલગ અલગ સમાજનું મિલન છે. અહીં સાડી કે જે કોઈ રીતરિવાજ રાજગોર સમાજના હશે એ પ્રમાણે કપડાં કટલેરી બધું તૈયાર કરીને આપે છે. પહેલું વેવાણને સામે આપી અને પછી સામે પુત્રવધુને ખોળામાં આપવાનું છે. તો અહીં વેવાણને બતાવી લીધું, હવે કે ફોટો શૂટ પણ થઈ જાય અને ખોળામાં પણ અપાઈ જાય. ચાંદલા વિધિ કરી અને બંને વેવાણ સામ સામે બેઠા. અલગ અલગ રિવાજો હોય છે, આ રાજકોટ સમાજના રિવાજ છે. અન્ય સમાજોમાં કેવા રિવાજો હોય છે અમને જરૂરથી જણાવજો, જેથી અમને આનંદ આવે. અને તમને ક્યાંય આવવું હોય તો મને કહેજો, હું વિડીયો કરી જઈશ અને અન્ય લોકો સાથે આપણે અનેક સમાજોના રિવાજોને પહોંચાડી શકીએ, એ જ એક આપણો ઉદ્દેશ્ય છે. એકબીજાને જાણી શકીએ, નજીક આવી શકીએ. અહીં મહેશભાઈને બોલાવ્યા છે, ઋષિભાઈના પપ્પાને. તો અહીં સાસુ સસરા ચુંદડી સાથે મળીને ઓઢાડે એવી એમની પ્રથા છે. અહીં નાળિયેર આપ્યું પુત્ર વધુના હાથમાં, નાળિયેર આપી સાસુમાં ચાંદલો કાઢશે. પહેલાં ચાંદલો કાઢ્યો એ રૂપિયો નાળિયેર પકડાવવાનો હતો, અને અહીં હવે ચુંદડી ઓઢાડવાનો ચાંદલો થઈ રહ્યો છે. અને તમે જુઓ, સાસુમાં પછી સસરાજી ચાંદલો કઢાવે પુત્રવધુને, મીઠું મોં કરાવ્યું અને હવે એમની ચુંદડી ઉઠાડવાનો કાર્યક્રમ થશે. હા,
આ રહી ચૂંદડી. આજકાલ તો દીકરીઓને જે ચૂંદડી હોય પેલી પહેરી જ લે છે સગાઈમાં, પણ વિધિ એ તો વિધિ જ હોય ને. તો અહીં સાસુ સસરા સાથે મળીને બનેવી મહેશકુમાર, બનેવી એટલે મારા બેનપણીના હસબન્ડ છે એટલે કહું છું, બહુ જ નજીકના બેનપણી છે. અને અમારે બેને તો દેખાવ એવો તો ઘણા લોકો અમને ભૂલી જતા, એમ કહેતા બે જુડવા બહેનો છો. તો અહીં મહેશભાઈ આપે છે દક્ષિણા, એટલે કવર આપી રહ્યા છે પુત્રવધૂને. અને અહીં નીચે જેઠાણી પહેરાવી રહ્યા છે પગમાં પટા. અને વારાફરતી ચાંદલો કાઢે, પણ અહીં હવે આવી ગયા છે ઋષિકુમારના સાસુમાં. એટલે કે હવે કીધું કે દીકરાના સાસરાને ચાંદલા વિધિ કે જે તમારે કરવું હોય પ્રથા કરી લો, પછી અમારે લાંબુ ચાલશે. કારણ કે મહેમાન બધા દીકરા પક્ષે બોલાવેલા હતા. એ રિવાજ એવો છે કે દીકરી પક્ષને ત્યાં બોલાવે, પણ અહીં કહું છું ને બે સમાજનું મિલન છે. અને એમાં કંઈક એવી રીતે છે, એટલે અહીં બોલાવી દીકરા પક્ષને સાસર પક્ષવાળા વધાવી રહ્યા છે. તો એ પણ નાળિયેર હાથમાં આપ્યું જમાઈરાજને. અહીં જમાઈરાજને નાળિયેર આપી અને વારાફરતી વધાવશે. મીઠું મોકર આવે. અને હવે અહીં જો કપડાંની જોડી અને દાગીનો કે જે કંઈ લાવ્યા છે તૈયાર થઈ રહ્યું છે. અને અહીં આવ્યું છે, આપ્યું છે સાળાને. અહીં સાળો આપવાના છે હાથમાં, તો કે થાળીમાં લઈ લો તો વ્યવસ્થિત આપી શકાય. એટલે સારું છે, બેઠા હોય સજેશન આપતા જાય અને એ પ્રમાણે સરસ થઈ જાય. તો અહીં ધવલભાઈ બનેવી શ્રીને ચાંદલો કરે છે. મીઠું મોકર આવશે કે કટકો શું આપતો, આખે આખો જ આપો. અને એટલે મેં પણ મજાક કરી કે આજે ના નહીં પાડે, જે ખવડાવશો એ ખાશે અને જે કહેશો એ કરશે. એટલે અહીં બેઠેલા એમના બનેવી, ઋષિભાઈના બનેવી, મારા ધીરાબીનના જમાઈરાજે કીધું પછી એ ના નહીં પાડે, ચિંતા ના કરો માસી. હા, તો એ જોવું જોઈએ, લાગણી હોવી જોઈએ બધી જગ્યાએ. સગા અને સંબંધી એ પ્રેમથી જીવવા જોઈએ. પ્રસંગો તો થયા રાખે, પણ પ્રસંગોની મજા ત્યાં હોય કે જ્યાં આપણે એકબીજા પ્રત્યે લાગણી હોય. સામે સાળાને મીઠું મોકર આવે છે ઋષિભાઈ. ઋષિ એ મારા ધીરાબેનનો નાનો પુત્ર છે, મોટી દીકરી છે સ્નેહા, જે બંને વ્યા બાજુ બેઠા છે. આવશે એટલે સ્નેહા પણ તમને બતાવીશ. અને એથી એના પછી ભાઈ છે, અરે નામ યાદ નથી આવતું, મોટો પુત્ર અને પુત્રવધુમાં સાગર મોટો છે સાગર. અહીં વારા ફરતી ઋષિના સાસર પક્ષ વિધિ કરી રહ્યા છે. અને અહીં જો બધા મહેમાનો બેઠા છે, અમારી બેનપણીઓ બધી લીમડા નીચે જ બેઠી છે. હું એક વિડીયો કરવા માટે ઊભી થઈ, લતાબેન અને બધા મીનાબેન, કૃષ્ણાબેન, ત્યારે કૃષ્ણાબેનનું નામ નહોતું લેવાયું. અને અહીં કવર ચાંદલો કરતા જાય અને કવર આપતા જાય. દાદીમાએ ચાંદલો કર્યો. ઋષિભાઈને ઋષિભાઈના સાસરો વધાવે છે એટલે ઋષિભાઈને ચાંદલો કરે છે અને ઋષિભાઈને કવર આપે છે. ચાંદલો ભલે બંને પક્ષે થાય, અને અમુક બંને પક્ષે આપતા હતા, પણ અમારે પણ એવા જ રિવાજ હોય કે દીકરાના સાસરમાં દીકરાને આપે અને દીકરીના સાસરમાં દીકરીને આપે, એટલે સાસર પક્ષ જ આપે. ચાંદલો કરે, કવર આપે. ઋષિભાઈનો સાસર પક્ષ ભુજથી છે. અને આ સગાઈ વિધિ થઈ રહી છે માંડવી તાલુકાના બિદડા ગામમાં. ઋષિભાઈના મમ્મી બિદડા ગામના સરપંચ હતા જ્યારે હું સરપંચ હતી ત્યારે. ધીરાબેન ગોર અને દીના પટેલ સાથે હતા હો બંને સરપંચમાં. હું અને ધીરાબેન પહેલાં ઓળખતા પણ નહોતા, અને 2004 બેનપણી એવા થયા કે બે બહેનો જેવા ક્યારે જુદા ન પડ્યા. તો અહીં ચાંદલા વિધિ અને ફોટોશૂટ ચાલી રહ્યો છે. ઋષિભાઈના પરિવારજનો સાસર પક્ષ પર વધાવી રહ્યું છે. અને પછી આવશે હેમાલીનું સાસર પક્ષ. જો અહીં ધીરાબેન બેસી ગયા છે શાંતિથી, કે આપણે વધાવવાની વિધિ કરી લીધી. એની બાજુ એના બેન છે ભૂપાલી, પછી બીજા એના બેન છે ભારતીબેન. હું એના આખા પરિવારને ઓળખું, કારણ કે ઘર જેવો જ સંબંધ થઈ ગયો છે. પછી માસીઓ આવશે ને એની મોજ તમને બતાવશું. અને આ છે દાદીમા ઋષિના ધીરાબેનના સાસુ ગોદાવરીબેન. આ વધાવી રહી છે સ્નેહા, ધીરાબેનની દીકરી. એક જ દીકરી છે પણ સંતાનોમાં મોટી છે.
બનેવી અને બેન બાજુમાં ભત્રીજો ઉભો છે, એટલે કે સાગરભાઈનો દીકરો વ્હાઈટ ટી શર્ટ વાળો, એને બાજુમાં બેસો તો કાકા કાકીની વચ્ચે. બધા સગાને તો ઓળખું નહીં એટલે ના આપી શકું ઓળખાણ. અહીં દાદા આવીને નીકળી ગયા જરાકમાં, અને આ કાકાઈ દાદા આવી રહ્યા છે. આ આવે છે ફઈ, સામે દેખાઈ રહ્યા છે પાતળા પાતળા. જેને ઓળખીશ એની ઓળખાણ આપતી જઈશ. અહીં તમને આખી લાઈન બતાવી દઉં કે આ બધા જ આશીર્વાદ આપવા માટે સામે તૈયાર છે, તાકી બધાના કદાચ ફોટામાં ના લઈ શકીએ એક એકને, તો આમ આ રીતે જોઈ શકાય બધાને. આ આવી ગયા ફઈ અને ફુવા, ઋષિના ફઈ, હીરાબેના નણંદ મુંબઈ રહે છે. એક પછી એક પછી સમજો આશીર્વાદ આપવાની વિધિ લગભગ સમાજોમાં એવી જ હોય છે. આ છે પચાણભાઈ સંગા, અને એમની સાથે પચાણભાઈ સાથે પણ મારા સારા સંબંધો રહ્યા હોય, ઓળખાણ હોય. એક પછી એક બધાને નામ લઈશ તો બહુ લાંબો વિડીયો થઈ જાય. ભાઈઓ લાઈનમાં જે આવતા જાય એટલે એમના સામે સગા સંબંધી હોય એ ઓળખે, એટલે કે પરિવારજનો કે ધર્મપત્ની કે ગમે તે, તો એ જલ્દી જલ્દી ત્યાં આવી જાય, તાકી ઉતાવળમાં થતું જાય. હવે તીડી આવી રહ્યા છે દાદીબાને. દાદીબાની તબિયત નાદુસ્ત છે અને એ રીતે માઇન્ડ પણ ઓછું હવે કામ કરે છે, તો બહુ જ સાચવ્યા છે એમને. એટલે તો ધીરાબેન કહે છે કે મારું તીર્થ મારા ઘરમાં છે, એટલે ધીરાબેન તીડીને આવ્યા છે. અને જોજો હમણાં જ પુતરા વહુ, એટલે ધીરાબેનના મોટા વહુ, હા, કે અમારી સાચી યાત્રા છે એની યાત્રા કરી લઈએ. હાથ ફેરાવી લીધો અને તેડી જાય છે. જો હાસ્ય છે, આ હાસ્ય દરેકના મોઢા પર હોવું જોઈએ જ્યારે પોતાના માતા પિતાની સેવા થતી હોય ત્યારે. અહીં ઘણા બંને બાજુ કવર આપે છે, તો ઘણા એકને પુત્ર વધુને જ કવર આપે છે. તમે આમાં કોઈ દેખાતા હો અને આવ્યા હો તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કાયમી ફોલોઅર્સ હો તો પણ જણાવજો. દર વખતે કમેન્ટ ના કરી તો આ વખતે જરૂરથી કરજો કમેન્ટ, તાકી અમને ખબર પડે કે તમે કાયમી ફોલોઅર્સ છો અમારા. ઘણી વખત શું હોય કે જોતા હોય પણ કમેન્ટ ના કરતા હોય એટલે ખ્યાલ ના આવે. હવે માસી ને મામી ને આવવાની કરે છે તૈયારી. અહીં નાની માં અને માસી ને ઊભા છે, ઋષિના નાની માં અને માસીને. માસી બધી બેનપણીઓ છે એટલે એની મોજ કંઈક અલગ છે. નાની માએ દુખડા લીધા. નાની દાદીની જે હરખ હોય ને એ જગતમાં કોઈને ન હોય, હું કહું છું માને હોય ને એથી પણ વિશેષ હોય. જો અહીં માસી બંને આવી છે અને માસી શું કહે છે સાંભળો. સગી માસી બની હતી પણ માસી એમ કીધું કે હું એક માસી કે હું સગી માસી છું, બીજા માસી કે હું ફેવરેટ માસી છું. તો બંને સગા જ માસી હતા, કચ્છીમાં વાત થઈ. અને હવે અમે આવીએ છીએ. મેં કીધું ઉભા રહ્યો હું આવું છું, મને બોલાવતા દીનાબેન તમે આવી જાઓ આવી જાઓ. મેં કીધું કોઈકને થોડોક પકડાઈ આવું તો થોડુંક હું પણ દેખાઉં, નહીં તો આ બધાએ નહીં દેખાય. પણ મહાવરો ન હોય એટલે સરખો બધાથી ના ઉતરે, પણ તોય થોડીક બહુ સરસ બેને કોશિશ કરીને મારો વિડીયો લઈ આપ્યો એક બેને. એ ઋષિના સાસર પક્ષમાંથી હતા, હું ઓળખતી તો નથી, કારણ કે મુખ્ય અવાજ આપ તો ઘોંઘાટ ઘણો લાગતો હતો એટલે કટ કરવો પડ્યો, નહીં તો વાતો મારી પણ સરસ મજાની હતી. સરસ મજાનો સુંદર વિડીયો કર્યો. અહીં જેઠ ને જેઠાણી આવ્યા છે. એ જેઠ ને જેઠાણી કે ખીર આય, એટલે કીધું કે તમે વધામણી કઈ રીતે આપ્યા. અમે કચ્છીમાં જ મેં પણ આપી. એ સ્થાન સામે વધામણી આપવાની પ્રથા છે. ખીર આય એટલે સુથા ખીર, કે તમને દૂધ આવ્યું. દૂધ એ સારું પ્રતીક છે. કાંઈ પણ સારું કાર્ય થાય ને તો આપણે કહીએ ને તમારા મોઢામાં ખીર અને ખાંડ, મતલબ દૂધ અને ખાંડ.
આ વિડીયો એન્ડિંગ કરું ત્યારે કહેવાય ન કહેવાય તો અત્યારે કહું છું, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આશા રાખું છું કે ગમશે, નવા રીત રિવાજો જાણવા મળ્યા હશે. અને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરવા વિનંતી કરું છું. અને તમે અન્ય સમાજોને વિનંતી કરું છું કે તમારા આવા કોઈ પ્રસંગો હોય તો મને કહેજો, જરૂરથી તો આપણે અન્ય સમાજો સુધી પહોંચાડી શકીએ, અમે પણ જાણી શકીએ તમારા રિવાજોને અને અન્ય લોકો પણ જાણી શકે એ જ આશય સાથે. બસ ચાલો આવી હાલો. તો અમારા ગુરુ છે લતાબેન, જેને જમવા માટે બોલાવ્યા, અહીં જમવાની તૈયારી અને હું પણ જાઉં છું જમવા. રિંગ સેરેમનીનો વિડીયો હું ન લઈ શકી કારણ કે બધા જ જમતા હતા એટલે એની સાથે હું બેન પણ જમે તો પછી હું એકલી થઈ જાઉં એટલે જમવા ચાલી ગઈ. અને અહીં જો સરસ ભોજન પીરસાઈ રહ્યું છે, ભોજનના રસદાર રંગ સાથે ટેસ્ટી સ્વાદ સાથે વિડીયોનું કરું છું એની. આવજો મિત્રો, ફરી મળી છીએ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે અને બધાને વિડીયો શેર કરવાનો છે. આવજો મિત્રો, બાય બાય.